નમસ્કાર દર્શક મિત્રો, હું છું કમલેશ મોદી મોરબીથી. દોસ્તો, આજે આપણે રાજાવીર બેક પોઈન્ટ ની અંદર જઈ રહ્યા છે અને ત્યાં ઘડી જે ગરમા ગરમ સેન્ડવીચ મળે છે એનો આપણે ટેસ્ટ કરવો છે. કેવો એમનો ટેસ્ટ છે? તો દોસ્તો, આ તમે જે જોવો છો એ ગરમા ગરમ સેન્ડવીચ, જે અમે એને સેન્ડવીચ કહીએ છીએ મોરબીની અંદર, અને અહીંયા આ લોકો પફ કહેતા હોય છે. આ પફ આવી ગયા છે, સાથે સોસની સોસ પણ છે. ટેસ્ટ કરશું. ખૂબ જ મસ્ત છે. જે પફનું કામ છે બહુ સારું કામકાજ છે. અમારે વ્હાઈટ કલરનો પફ હોય છે, અહીં આગળ પીળા કલરનો છે, અને મસાલાથી ભરપૂર છે. પાછું અહીં આગળ કામ બહુ સારું છે. જામનગરની અંદર આ લોકોના પફનો ટેસ્ટ અને ક્વોન્ટિટી પણ બહુ સારી છે, વસ્તુ પણ બહુ સારી છે, અને લોકેશન પણ એટલું બધું જોરદાર છે. તમે જે જોવો છો આ બધી દુકાનની અંદર બધી વસ્તુઓ છે, કેકથી માંડીને બેકરીની ટોટલ બધી વસ્તુ આઈટમમાં તમને મળી જતી હોય છે. અમૂલની વસ્તુ છે બધી, ચોકલેટો છે, પછી આવું નવા સ્નેક છે, સોસ છે. આખી દુકાન ભરચક કરી દીધી છે બધી વસ્તુથી, કોઈ ગ્રાહક પાછું ન જાય એટલી બધી વસ્તુ રાખેલી છે. બધી ચોકલેટો છે, અવનવી ચોકલેટો છે. અને દોસ્તો, આપણે હવે એમની બીજી બ્રાન્ચમાં જઈશું, જે રાજાવીર બેક શોપની અંદર આપણે આવી ગયા છે. અને દોસ્તો, અહીંયા જે સાતમ આઠમના દિવસે લોકો નાનખટાઈ બનાવતા હોય છે, નાનખટાઈ ઘડી ઘરે કમ્પ્લીટ કરીને ચોખ્ખી વસ્તુ બધી લઈ આવતા હોય છે, અને એ લોકો અહીંયા શેકી આપે છે, જે કિલોના ભાવ ઉપર શેકી આપે છે. જે આ તમે નાનખટાઈ ઘરેથી લોકો કમ્પ્લીટ કરીને આવે, તે લોકો જે શેકવાની પણ વસ્તુ રાખે છે ત્યાં ઘડી. પાછળ તમે જે આ જે જોવો છો એ અત્યારે ઓવન છે, અહીં એ લોકો બેકરીની અંદર શેકી આપે છે. એટલે નેચરલી વસ્તુ અને સ્વાદિષ્ટ વસ્તુ, ઘરની જ વસ્તુ મળી રહે એ હેતુથી એ લોકો અહીંયા શેકતા હોય છે. અહીંયા લોકો નાનકટે પણ બનાવે છે, બહુ સારું કામ કરે છે જામનગરની અંદર. અને જામનગરની અંદર આવો ત્યારે ચોક્કસ આ લોકોની મુલાકાત લેજો. અમને તો બહુ જ ગમ્યું, રાજાવીરની મુલાકાત લીધી અમે, મનીષભાઈની દુકાન હતી. અને સારું દોસ્તો, આવી જ રીતના બીજા વિડીયો અંદર મળશું. ત્યાં લગી અમારી કમલેશ મોદી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને કોમેન્ટ કરવાનું તો બોલતા જ નહીં. જય માતાજી, જય મોગલ.